પણ આણ્વીય સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ માટે આપણે સંકરણ નક્કી કરવું હોય તો કેવી રીતે નક્કી કરી શકાય એ આજે આપણે આ વિડિયોમાં વાત કરીએ. તો સંકરણ ટોપિક, ધારો કે કોઈ BeCl2 પરમાણુ છે, અણુ છે, BeCl3 અણુ છે, CH4 મિથેન અણુ છે, NH3 અમોનિયા છે, H2O પાણીમાં રહેલ મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે. આ બધા જ આણ્વીય સંયોજન માટે તમારે ફટાફટ કેવી રીતના આપણે સંકરણ નક્કી કરી શકાય. તો અહીંયા માનો કે કોઈ પણનું સંકરણ નક્કી કરવા માટે તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડે, તો એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હું આને માનો કે એન કહી દઉં, તો કે શું નક્કી કરવાનું તમારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના આધારે તમે ફટાફટ શું નક્કી કરી શકો, સંકરણ. જેમ કે અહીંયા BeCl2 માં બેરેલિયમ સાથે બે સીએલ પરમાણુ જોડાયેલા છે. બેરેલિયમની ઇલેક્ટ્રોનની રચનાની વાત કરીએ તો બેરેલિયમમાં પરમાણુ ક્રમાંક એનો 4, બાહ્યતમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2 રાસાયણિક બંધ બનાવ્યા છે, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એની પાસે 2 છે, બીજા અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં નથી. એટલે માત્ર અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આની પાસે 2 સંખ્યા છે, એટલે એન બરાબર મૂલ્ય આપણી પાસે આનું 2 મળે છે, બરાબર. એવી જ રીતે બોરોનની વાત કરીએ તો બોરોન પાસે એનો પરમાણુ ક્રમાંક 5 છે, બાહ્યતમ કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, તો એને 3 બંધ બનાવેલા છે, એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં 1 પણ નથી. જેમ કે તમે જાણતા હોય તો કોઈ ધાતવીય પરમાણુ જે પણ જેની બાહ્યતમ કક્ષકમાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હશે એમાં જેટલા બંધ બનાવ્યા હશે એટલા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, અબંધકારક નહીં હોય. તો અહીંયા આપણે વાત કરીએ બોરોનમાં, તો બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એન બરાબર સંખ્યા કેટલી મળશે, 3. તો એમાં કેવી રીતે નક્કી કરી શકાય, તો એન બરાબર અગર મૂલ્ય 2 હશે તો કેવી રીતે નક્કી કરશો, તો 2 કક્ષકોનો ભાગ લીધેલો, એટલે કે 2 પરમાણીય કક્ષકોએ ભાગ લીધો છે, એક પહેલું એસ કક્ષક અને બીજું જે રહે પી કક્ષક. એસ કક્ષક માત્ર એક જ હોય છે, એટલે એસ ટુ એવું ક્યારેય આવશે નહીં. પી કક્ષક 3 સુધી હોય, એટલે 1 છે, હજી 2 કક્ષક ખાલી છે. હવે માનો કે એન બરાબર આપણી પાસે 3 હોય, તો અહીંયા એક એસ કક્ષક અને બાકી રહેલ 2 એપી કક્ષક, એટલે એસપી ટુ. એન બરાબર અગર 4 હોય તો એક એસ કક્ષક અને બાકી રહેલ 3 પરમાણીય કક્ષકો પી એસપી થ્રી. અગર એન બરાબર 5 હોય તો એક એસ પી 3, એટલે કે 3 ને 1 4, અને હજી એક રહી તો આવશે ડી. પી 4 ક્યારેય નહીં હોય, કેમ કે પી કક્ષક 3 જ હશે. ચલો એન બરાબર અગર 6 હોય આપણી પાસે તો કેવી રીતે નક્કી કરીશું, એક એસ પી 3 અને ડી 2. જો એન બરાબર 7 આવે તો કેવી રીતે નક્કી કરીશું, એક એસ પી 3 4 અને ડી 3 એસપી 3 ડી ડી 3, બરાબર. તો આવી રીતે એન ના મૂલ્યના આધારે તમે કોઈ પણ જે આણ્વીય સંયોજન આપ્યું એમાં મધ્યસ્થ પરમાણુ સંકરણ ફટાફટ નક્કી કરી શકો. જેમ કે BeCl2 માં 2 છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, માટે એક એસ અને એક પી, એટલે એનું સંકરણ કયું આવશે, એસપી. BeCl3 માં બોરોન માટે અહીંયા એન બરાબર કેટલા મૂલ્ય છે, 3, તો એક એસ પી 2, એટલે શું આવશે સંકરણ એનું, એસપી 2. CH4 માં કાર્બન પાસે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે, તો 4 હાઇડ્રોજન પરમાણુના આધારે 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પરમાણુ પાસે નહીં હોય, એટલે 4 બરાબર અને એન બરાબર 4 નું મૂલ્ય છે, તો અહીંયા શું આવશે સંકરણ, એસપી3. NH3 માટે ખાસ વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, અહીંયા 3 બંધ બનાવવામાં ભાગ લીધા છે ઇલેક્ટ્રોને, અને 2 ઇલેક્ટ્રોન એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં પડ્યા છે. તો એન બરાબર આના મૂલ્યમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં 1, 2 અને 3 છે, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં 1, એટલે કુલ થશે તમારે 4, તો એક એસ કક્ષક અને પી 3, એટલે એસપી 3. એવી જ રીતે H2O માં વાત કરીએ ઓક્સિજન, ઓક્સિજન પાસે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે, ઓક્સિજનની પરમાણુ ક્રમાંક 8 છે, બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોનમાંથી ઓક્સિજને 2 બંધ બનાવવામાં ભાગ લીધા, એ સિવાયના 4 ઇલેક્ટ્રોન એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે છે. તો N બરાબર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2, અબંધકારક પણ 2, એટલે ટોટલ થશે 4, તો એનું સંકરણ આવશે SP3. તો આવી રીતે કોઈ પણ આણ્વીય સંયોજન માટે તમે ફટાફટ કોઈ પણ નું સંકરણ તમે નક્કી કરી શકાય. તો આવી રીતે નક્કી કરવા માટે બીજા પણ તમને અલગ અલગ એવા ઉદાહરણ લઈએ આપણે, NN અને કેટાયન વાળા કે બીજા ઝેનોનના સંયોજનો, એમાં પણ કેવી રીતે નક્કી કરી શકાય સમજજે. ચલો તો અહીંયા એવી જ રીતે CH3 કાર્બોકેટાયન, તો અહીંયા કાર્બન પાસે 3 હાઇડ્રોજન બંધ બનાવેલા છે, એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં 3 છે, અને 1 ઇલેક્ટ્રોન એનો ગુમાવી દીધેલ છે કાર્બોકેટાયન સ્વરૂપે છે. તો 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં N બરાબર કેટલું મૂલ્ય છે, 3, તો આમાંનું સંકરણ 1 S અને P 2, એમ કરીને SP2 જોવા મળશે.
કાર્બ એનાયન માં આપણે જોવા જઈએ તો ત્રણ હાઇડ્રોજન બંધ બનેલ છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એના પર ચાર્જ છે માઇનસ વન બરાબર તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક છે તો ટોટલ કેટલા થશે ત્રણ બંધકારક અને એક અબંધકારક એટલે કુલ એન બરાબર મૂલ્ય મળશે તમને ચાર તો અહીંયા શું આવશે અનુસંકરણ એસ અને પી ત્રણ એટલે એસપી થ્રી હવે એસઓ ફોર માઇનસ ટુ જયારે આવી રીતના હોય ત્યારે કેવી રીતે નક્કી કરવાનું તો મધ્યસ્થ પરમાણુ તરીકે સલ્ફર છે એની પાસે ચાર ઓક્સિજન છે અને માઇનસ ટુ ચાર્જ એટલે અહીંયા જે પણ ઓક્સિજન છે બરાબર એમાં એક ઓક્સિજનમાં માઇનસ વન અહીંયા જે પણ એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં એને એક ઇલેક્ટ્રોન જેની પાસે બંધ બનાવ્યો હશે એની પાસેથી લીધેલ છે તો અહીંયા નેગેટિવ ચાર્જ એટલે આવશે તો બે ઓક્સિજન આવી રીતના હશે અને બીજા બે ઓક્સિજન દ્વિબંધી એટલે કે પાઈ બંધી ડબલ બોન્ડ હો ડબલ બોન્ડ હો આમાં ખાસ ધ્યાન રાખજો કેવી રીતે નક્કી કરવાનું સલ્ફરની બાહ્યતમ કક્ષકમાં છ ઇલેક્ટ્રોન હોય અને છ ઇલેક્ટ્રોન માંથી અહીંયા છ છ એને બંધ બનાવી દીધા છે તો અહીંયા કેવી રીતે નક્કી કરવાનું તો આ એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ સિગ્મા બંધ આ એક પાઈ બંધ છે અહીંયા આ કયો બંધ છે પાઈ બંધ છે અહીંયા કયો બંધ છે સિગ્મા બંધ તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા અને પાઈ ના આધારે લેવાનું તો અહીંયા એક પાઈ બંધ એક સિગ્મા બંધ પાઈ બંધ સિગ્મા બંધ કુલ કેટલા બંધ બનેલા છે અહીંયા ચાર આવી રીતના સમજો બરાબર તો ચાર અહીંયા એની પાસે શું છે એન બરાબર મૂલ્ય કેટલું મળે છે એનું ચાર તો અહીંયા એનું સંકરણ શું મળશે એસપી થ્રી બરાબર એક્સી એફ ટુ માં નક્કી કરીએ તો ઝેનોન જે નિષ્ક્રિય તત્વ છે અઢારમાં સમૂહ જેની બાહ્યતમ કક્ષકમાં આપણે આઠ ઇલેક્ટ્રોન ધ્યાનમાં લઈએ તો ઝેનોન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતે ચાર હોય છે એમાંથી બે ફ્લોરિન સાથે બંધ બનાવી દીધા ઇલેક્ટ્રોને તો બાકી અહીંયા કેટલા રહ્યા બે ચાર અને છ એટલે આની પાસે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ત્રણ અબંધકારક એટલે કુલ કેટલા થયા પાંચ તો અનુસંકરણ કયું બનશે એક એસ પી કક્ષક ત્રણ હોય એટલે એસપી થ્રી કુલ ટોટલ ચાર અને એક ડી એટલે એસપી થ્રી ડી કોનું એક્સી એફ ટુ હવે વાત કરીએ એક્સી એફ ફોર તો એક્સી એફ ફોર માં ઝેનોન પાસે ચાર ફ્લોરિન પરમાણુ જોડાયેલ છે એટલે કે ચાર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા અને ચાર ઇલેક્ટ્રોન એટલે કે બે ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે અબંધકારક પડ્યા છે તો કુલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ચાર અને અબંધકારક બે કુલ થયા છ તો આનું સંકરણ બનશે એસ એક એસ પી ત્રણ એટલે ચાર અને ડી માં બે એટલે એસપી થ્રી ડી ટુ એવી જ રીતે એક્સી ઓ ટુ એફ ટુ આમાં ખાસ ધ્યાન રાખજો એક્સી ઓ ટુ એફ ટુ માં ઝેનોન પાસે બે ફ્લોરિન પરમાણુ એકલ બંધ સિગ્મા બંધમાં અને બે ઓક્સિજન પાઈ બંધમાં ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ તો અહીંયા એક પાઈ બંધ એક સિગ્મા બંધ અહીંયા પાઈ બંધ અને અહીંયા સિગ્મા બંધ અને ઝેનોન પાસે બે ચાર અને છ તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે બરાબર તો કુલ બંધ કેટલા બન્યા એક બે ત્રણ ચાર બરાબર તો ચાર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રમાણે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કુલ થશે પાંચ એટલે આનું સંકરણ આવશે એસ પી થ્રી અને ડી તો એસપી થ્રી ડી ત્રણ ચાર ને એક પાંચ બરાબર તો આવી રીતે કોઈ પણ આણ્વીય સંયોજન માટે તમે ફટાફટ સંકરણ આવી રીતે નક્કી કરી શકાય ઓકે ડન જો આ તમને વિડીયોમાં જે પણ સંકરણ સમજાવવામાં આવ્યું અને આવી રીતે કેમેસ્ટ્રીમાં દરેક ટોપિક ઘણી ઇઝી રીતે સમજાવવામાં આવશે તો તમને જો આ સંકરણમાં વ્યવસ્થિત ખબર પડી હોય કે આ કેવી રીતે સંકરણ કર્યું તમને સમજાવ્યું હોય તો આવા ને આવા વિડીયો આગળ જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.